नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज तारीख 4 ऑगस्ट 2022 जोई आजना समाचार। लंपी रोग थी गायोना मृत्यु थाय छे त्यारे तेनी अंतिम विधि करवा माटे अनेक सेवाभावी संस्थाओं आगळ आवी छे। जुवो अहेवाल। लंपी रोग थी गायोना मरण थाय छे अने गायोना मृतदेह रजड़ता जोवा मळ्या छे ત્યારે અનેક સેવાભાવી સંસ્થા ગાયોની અંતિમ વિધિ સન્માનપૂર્વક કરી રહી છે। ત્યારે સર્વ સમાજ સેનાના કાર્યકર ભાઈઓ ઝુંબેશ ઉપાડી અને ગાયોની અંતિમ વિધિ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે યોગેશભાઈ પોકાર, અધ્યક્ષ સર્વ સમાજ સેના કચ્છ પ્રદેશ, સેવાકીય કામો કરીએ છીએ અમે। છેલ્લા 10 દિવસથી લંપી વાયરસથી જે રોગચાળો કચ્છની અંદર ફેલાયો છે, એ રોગચાળાને અનુલક્ષીને એટલા બધા મૃતદેહો ગૌ માતાના ગૌ વંશોના રજળી રહ્યા છે, જે તંત્ર ને ધ્યાને આવતું નથી। તંત્ર આ બાબતે કોઈ સિરિયસતા લેતું નથી। અમારું કહેવું છે, અમારી સંસ્થા છેલ્લા 10 દિવસથી આ ગૌવંશોની સમાધિ વિધિ કરી રહી છે। એ બાબતે અમારી ટીમ અત્યારે આજે પણ તમે જોઈ શકો છો કે 10 ગૌવંશોની આજે અત્યારે સમાધિ છે। અમારી સંસ્થા સર્વ સમાજ સેના કચ્છ પ્રદેશ એ પોતાના સ્વખર્ચે અને પોતાના ગ્રુપ સર્કલમાં પોતાની રીતે સ્વભંડોળ ભેગું કરી અને અમે આ શ્રદ્ધાંજલિ સાથે હિન્દુ રીત રિવાજ મુજબ, જેને માન અને સન્માન જળવાય એ રીતે, ગાય અને ગૌવંશને અમે દફનવિધિ કરી રહ્યા છીએ। અહીંની ગ્રામ પંચાયત માત્ર પશુને ઉપાડવાનું કામ કરે છે। પશુને ઉપાડ્યા પછી જે તે જગ્યા ઉપર નાખ્યા પછી એની શું વિધિ થાય છે, એની શું હાલત છે, કઈ અવસ્થાની અંદર પશુ આ ગૌવંશ છે તેની કોઈ જાણ જ નથી હોતી। આજની જ વાત કરીએ તો કાલ રાત્રે માધાપર પંચાયતમાંથી અહીંયા 10 થી 15 ગૌવંશોની મૃતદેહો અહીંયા મૂકી ગયા છે। આ ખુલ્લામાં મૂકી ગયેલા મૃતદેહો એને પાછળ વિધિ કરવાની અને એને માન સન્માન સાથે જેનું આપણે દૂધ પીધું છે એ દૂધનું ઋણ ચૂકવવાનો સમય જ્યારે આજે છે અને માન સન્માન આપવાનો સમય છે, ત્યારે આ લોકો કોઈ પંચાયત જિલ્લા પંચાયત ખાલી દાવાઓ કરે છે, કાગળ ઉપર હકીકતો શું છે એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર કોઈ દેખાતા નથી। મારું નામ જાડેજા ચંદ્રસિંહ બાલુવા, માજી ઉપસરપંચ વર્ધમાન નગર ગ્રામ પંચાયત અને સેવા સર્વ સેવાના ઉપપ્રમુખ। અમે જ્યારે લંપી વાયરસની આ જાણ થયા પછી અનેક સંસ્થાઓ એમને ડોઝ આપી અને ઘણી સંસ્થાઓ સેવા કરી રહી છે, એ બધેનો આભાર। પણ સાથે આ વસ્તુ જે છે કે જેના કારણે રોગચાળો અટકે, કે જે મૃતદેહ છે જે ગૌ માતાના, જેને આપણે દૂધ પીધું છે એના ઋણ તો આપણે ચૂકવી નહીં શકીએ, પણ જ્યારે આવો જો ગૌવંશ આપણે જ્યાં જ્યાં રોડ ઉપર જઈએ ત્યાં જોવા મળતો હોય છે, તો મારું કહેવું એ છે કે અમને સમાધિ મળી જાય તો એમની આત્માને પણ શાંતિ મળે અને સાથે એના ઉપરથી સમાધિ આપવાના ઘણા કારણો છે કે એનાથી બીજો રોગચાળો ન ફેલાય। કારણ કે આના ઉપર જે માખ બેસેલી હોય ત્યાં બીજી જગ્યા કે બીજા વાડામાં જશે તો એને થશે, બીજા નંબરમાં કે કોઈ પણ પ્રાણી એને આહાર કરશે, કૂતરા મીંદડા કે અન્ય પક્ષીઓ, તો પણ એનાથી પણ રોગચાળો જશે। બીજા નંબરમાં કે જે જે જગ્યા ઉપર અમે જઈએ છીએ તો બિનવાસુ એટલા બધા પ્રાણીઓ પડ્યા હોય છે, એના સાથે તમે અહીં જોઈ શકો છો કે કચરા સાથે અહીં બિનવાસુ છે। ગઈકાલે પણ અમે 9 થી 10 ગૌમાતા અને નંદીઓને સમાધિ આપી, તો મારું કહેવું એ છે હરેક વ્યક્તિઓને કે તમે સેવા કરો તો સેવા સાથે તમે એને એવી રીતની સેવા કરો કે જે બીજાને કોઈને ડિસ્ટર્બ ન થાય અને સારી સેવા કરો। આમ લંપીગ્રસ્ત ગાયોના મૃત્યુ બાદ ગાયોની ડેડ બોડીનો યોગ્ય નિકાલ કરવા અનેક સેવાભાવીઓ કામ કરે છે। કૃમિ મુક્ત બાળક, તંદુરસ્ત બાળક, 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ રાઉન્ડ 2022। શું આપ જાણો છો કે કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે હંમેશા થાક લાગે છે, સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી,
कृमि संक्रमण ने अटकावू सहेलू छे। 1 થી 19 વર્ષના બધા જ બાળકોને સ્કૂલ અને આંગણવાડીમાં કૃમિ નિયંત્રણ ચાવવાની ગોળી નિઃશુલ્ક આપવામાં આવશે। સ્કૂલ ન જતા અને નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાં ખવડાવો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। ડિવાઇન લાઇફ્સ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા। વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો। સ્થળ 7 એરોઝ, મુંદ્રા રોડ, ભુજ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।